ડાબા ઘૂંટણનો દુખાવો હતો. ડાબા ઘૂંટણમાં આશરે 1.5 થી 2 વર્ષથી એમને પેઇન રહેતું હતું. તમે કહેશો કે શું તમને તકલીફ હતી, કઈ કઈ કામમાં શું પ્રોબ્લેમ હતો? કોણે કીધું કે અહીંયા તમારે આવવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? છત્રી મારી કંડી આવ્યા હતા, એમને ચક્કર આવતા હતા ને, તો એમને જે સારું થઈ ગયું. 1 મહિનો અહીં આવ્યા પછી એમને ઘૂંટણનો પ્રોબ્લેમ હતો, તો એ કહેતા હતા કે 1 મહિનો મારે કરાવવી પડશે. એટલે પછી મને એમ થયું લા હું પણ જાઉં, એટલે પછી હું પણ આવી. તો 1 મહિનો તો મને હવે સારું લાગે છે, સરસ થઈ ગયું છે. તમારા ડૉક્ટર છે ડૉક્ટર રૂપી, અને તમને જેમને BRTની સારવાર આપી ચંદ્રિકા મેડમ, ડોક્ટર ઋત્વી તમે કહેશો મેડિકલ લેંગ્વેજમાં કે એમને એક્ઝેક્ટલી શું થતું હતું ડોક્ટર તરીકે, અને પછી તમે શું જોયું અને કઈ રીતે એમને સારવાર આપી? જ્યારે આંટી આવ્યા ત્યારે અમને ચાલવામાં એટલી બધી તકલીફ પડતી હતી કે એ લગભગ લાંબુ વોક કરવું હોય તો ચાલી નહીં શકતા હતા, અને દાદર ચડતર કરી નહીં શકતા હતા, પગ વાળી બી નહીં શકતા હતા પોતાની ખાતે, અને સ્વેલિંગ સોજો બી બહુ હતો એમને ઘૂંટણ ઉપર. પછી હમણાં ધીરે ધીરે આવ્યા એટલે પહેલાં પેઇન રિલીફ થયું અને સ્વેલિંગ રિલીફ થયું, અને ત્યાર પછી હવે અમને ચાલવામાં બી કોઈ તકલીફ નથી અને દુખાવો. તમે કોન્ડ્રોમલેશિયા પટેલ એવો શબ્દ યુઝ કર્યો, તો સામાન્ય ભાષામાં કહેશો કે એક્ઝેક્ટલી એમાં શું થાય? કોન્ડ્રોમલેશિયા પટેલામાં એમના મસલની વીકનેસને લીધે પટેલાની જે પોઝિશન છે એ થોડી લેટરલી ડેવિએટ થઈ જાય, એના લીધે પેશન્ટને ઘૂંટણના પાછળના ભાગમાં. એટલે આપણે એમ કહીએ તો ચાલે કે આ જે ઘૂંટણની ઢાંકણી હોય છે એ થોડી સીધી દિશામાં મૂવમેન્ટ કરવાને બદલે બહારની દિશામાં મૂવમેન્ટ કરવાનું, એ પ્રોબ્લેમ હોય. એટલે ખાસ એમને જે ઘૂંટણની તકલીફ હતી, અને આપણે ઘૂંટણના ઘસારામાં ઘણા બધા લોકો ધીરે ધીરે વધારે ને વધારે તકલીફમાં જતા જાય અને પછી એક સ્ટેજ એવું આવે કે ઓપરેશનનો વારો આવી જાય, એવા કેસ એમનો હતો. અને નસીબ સંજોગે એમને સાચી સારવાર મળી ગઈ અને આજે એ પૂરેપૂરા સારા થયા છે. તમને અત્યારે કેવું છે, દુખાવો છે કે જરાક પણ નથી થયો? તમે જરાક સર વિનોદભાઈ તમે કહેશો કે એમને શું તકલીફ થતી હતી? અને એમને છે ને રસોડામાં બહુ જ તકલીફ હતી. રસોડામાં રસોઈ લેડીઝને તો રસોઈ તો પહેલા કરવી પડે, એટલે 2 કલાક ઊભું રહેવું મૂકવું, એટલે એમને માટે હેડેક હતો. અને અમને ખરેખર વિશ્વાસ નહોતો બેસતો કે આ થઈ હશે. અમે તો એમ વિચાર કરતા હતા કે આના માટે હવે 2-3 લાખ રૂપિયાનું નુકસાન થશે, ને પછી ઓલો ગોળો નાખશે, ને આ કરશે ને તે કરશે. પણ અમે મિરેકલ છે તમારી વસ્તુ અમે વિચાર્યું નહોતું, અને એટલું બધું સારું છે કે આજે અમે શું કહેવાય 4 ધામની યાત્રામાં જવા માટે પણ નામ લખાવ્યું, એટલું સારું. બહુ સરસ, બહુ ફાઇન. તમને સ્પાઇનેક્સની સારવાર વિશે તમે શું કહેશો? તમે તો પેશન્ટને તમે ઘરે 24 કલાક તમે જોયા છે, તમે શું કહેશો સ્પાઇનેક્સની સારવાર? જ્યારે હું કોઈ વ્યક્તિને ડોનેટ કરીશ અહીંયા લાવીને, ત્યારે મને આત્માને આનંદ થશે. જયશ્રીબેન તમે જરાક ચાલીને બતાવશો કે કેવું છે તમને? ચાલી નો કર શકતા? અચ્છા, અત્યારે તો દોડે છે એવું ચાલે? ઘરમાં નતો ચાલી શકતા. સરસ. અને સ્કૂટર ઉપર ચડવું હોય ને તો ફૂટપાથ ગોતવી પડતી. સરસ.
ભાગવત માટે આ બહુ વસ્તુ સારી છે, સમજી લેજો. જેને કહીને કે પૈસા ની પ્રોબ્લેમ તો ઠીક છે, પણ મધ્યમ વર્ગ માટે આ બહુ સારું. ઓપરેશન વગર જયારે સારું થઈ જાય ત્યારે એને બહુ લોંગ ટાઈમે ખબર પડે કે આ કેટલી વસ્તુ સારી. અત્યારે નહીં ખબર પડે, ને બે વર્ષ ત્રણ વર્ષ પછી ખબર પડે. અને ખરેખર તમે એમ કહીને મિરેકલ. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ ફોર યુ, તમારી યાત્રા સફળ રહી. ચાલ થેન્ક યુ. તો અમારે તમારો કહેવો પડે, આભાર તમારો માનવો પડે કે અમે, અમારી પાસે શબ્દો નથી આવી વસ્તુના તો, પણ ખરેખર થેન્ક યુ.